ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગઈકાલે મેં કિરાણા બજાર એટલે કે અનાજ અને કરિયાણા બજારમાં એફડીઆઈ પર બહુ ટીકાઓ કરી હતી અને મેં કહ્યું હતું કે ભાજપ, મમતા બેનર્જી, માયાવતી અને આ બધાની જે વિરોધ છે એ છેતરામણો છે. અત્યારે જ્યારે હું આ રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે વડાપ્રધાને સર્વપક્ષીય મિટિંગ બોલાવી છે અને આ પરિણામો શું આવે એનું મને ખબર નથી. પણ મેં ગઈકાલે કહ્યું કે થોડું આગું પાછું કરીને પણ વોલમાર્ટ આપણા વડોદરામાં, અમદાવાદમાં આવી જવાની છે એ વાત નક્કી છે. વિરોધ પક્ષો બહાનાબાજી કરી રહ્યા છે, લોકોને ખુશ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. અને આજે એક વાત જે ટીવી પર આવી, નેશનલ ચેનલો પર આવી કે 2004માં જ્યારે ભાજપ એટલે કે એનડીએનો પરાજય થયો હતો ત્યારના એના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે એમ કહ્યું હતું કે અમે 26% સુધી એફડીઆઈ લાવવાની તરફેણ કરીએ છીએ અને લાવીશું. ધે આર પ્રોમિસિંગ. એમણે 2004માં એમ કહ્યું હતું કે 26% કિરાણા બજારમાં એફડીઆઈ લાવવાનું અમે તરફેણ કરીએ છીએ. એટલે આ તો બિલકુલ એવી જ વાત થઈ કે ભાજપ સત્તા પર આવત તો એ આ કરત, હવે કોંગ્રેસ કરે છે એટલે ભાજપ વિરોધ કરી રહ્યું છે. મને એક નાનકડી વાર્તા યાદ આવે છે, બધાને ખબર છે એટલે બહુ ટૂંકમાં કહીશ કે એક બેન કોઈ ગામમાં, નાનકડા ગામમાં કોઈને ત્યાં છાશ માગવા ગયા અને પછી વહુએ કહ્યું કે ઘરમાં છાશ નથી. એટલે એ બેન પાછા દોણી લઈને જતા હતા અને રસ્તામાં ખૂબ દૂર ગયા પછી સાસુજી મળ્યા. એટલે એમણે કીધું કોણ કઈ ગઈ હતી કે તમારી ઘેર જ ગયેલી છાશ લેવા માટે. પણ વહુએ કહ્યું કે છાશ નથી. તે કહે વહુ તો કહેતી હશે ચાલ, કે વહુ કહેનારી કોણ, તને ના પાડનારી કોણ. ઘેર લઈ ગયા, પેલા બેન બહાર ઊભા રહ્યા, પેલા બેન ધોણી લઈને અંદર ગયા સાસુમાં અને થોડી વાર પછી બહાર આવીને કહે છે કે હવે વહુ નહીં, હવે હું કહું છું કે ઘરમાં છાશ નથી. તો વહુ કહેનારી કોણ, એ વાત ભાજપની છે. એ 2004માં 26% જો એફડીઆઈ લાવવાનું પ્રોમિસ કરતી હતી તો અત્યારે તો 2011 થઈ ગઈ છે. 7 વર્ષમાં આ એફડીઆઈ જે કોંગ્રેસ 51% લાવી રહી છે મલ્ટી બ્રાન્ડમાં, ત્યાં સુધી આવી જ ગયું હોત. એટલે ભાજપ પણ બધાને છેતરી રહ્યું છે, બધાની જોડે ચીટિંગ કરી રહ્યું છે. મને જે ગઈકાલે ફેસબુક પર વાત જાણવા મળી ઇન્ટરનેટ ઉપર એ એવી છે કે વડોદરા, અમદાવાદ વગેરે શહેરોમાં એટલે જ્યાં જ્યાં એને છૂટ મળવાની છે અને ખાતરી છે કે અહીંયા આગળ અમારે વોલમાર્ટના સ્ટોર લાગવાના છે, તો એક ચોંકાવનારા ખબર મળ્યા કે એમણે ગુજરાતમાં જે મોટા શહેરો છે 10 લાખ કરતાં વસ્તી વધારાવાળા એટલે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ એવા શહેરોમાં તો જમીનો લઈ લીધી છે. અને નરેન્દ્ર મોદી જુઓ તમે બહુ બોલ્યા નહીં આના પર. મને યાદ છે જ્યારે વેટ લાવવાનો પ્રયાસ કર્યો કેન્દ્ર સરકારે ત્યારે ભાજપવાળા તૂટી પડેલા કે જાણે વેટને કારણે વેપારીઓ મરી જશે, વેટને કારણે લોકો મરી જશે, અને ખૂબ આંદોલનો ચલાવેલા, ખૂબ વિરોધ કરેલા. વેટ માટે જ્યારે મિટિંગ મળતી દિલ્હીમાં ત્યારે નરેન્દ્રભાઈ ઠઠ્ઠા મસ્કરી કરતા. ગુજરાતના નાણાપ્રધાન ત્યાં વેટની મિટિંગોમાં જઈને મોટા મોટા આંકડાઓ રજૂ કરતા અને કહેતા કે આ બધું જાલસાજી છે, આ બધું ફરેબ છે, આ બધું આમ છે, રાજ્યોને લૂંટી લેવાના ધંધા છે. અને પછી આખા દેશમાં વેટ આવી જ ગયું. ભાઈ ભાજપે ના 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 કરતા રહ્યા અને ભાજપના રાજ્યોમાં પણ વેટ આવ્યું. અને મને કહેવા દો કે સૌથી વધારે વેટનો દુરુપયોગ કોઈ કરતું હોય તો ગુજરાત છે. આખા દેશમાં હાઈએસ્ટ વેટના પર્સન્ટેજ અને વસૂલાત ગુજરાત કરી રહ્યું છે. તો મેં ગઈકાલે કહ્યું કે આ બધા વિરોધ પક્ષો ઢોંગી છે, તમને છેતરી રહ્યા છે. આજે 2 પુરાવા બહાર આવ્યા. એક વાત તો ભાજપની બહાર આવી કે તો એમના ચૂંટણી ઢંઢેરામાં વચન આપતા હતા કે અમે ડાયરેક્ટ એફડીઆઈ લાવશું અને 26% સુધી લાવશું કિરાણા બજારમાં પણ, જેનો આજે વિરોધ કરી રહ્યું છે. નરેન્દ્રભાઈ દિલ્હી ચાઇના જઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ચાઇનાના ઉદ્યોગો અહીં આવો. ગઈકાલે નરેન્દ્રભાઈ વડોદરામાં હતા, અહીં પણ એમણે કહ્યું.
કે અમે ઘણા બધા ક્ષેત્રોમાં ચીનને ગુજરાતમાં આમંત્રણ આપી રહ્યા છે. એટલે ભાજપની વાત બે મોઢાની છે. આપણે બધાએ એવી ખાતરી રાખવી જ પડશે કે વોલમાર્ટ ભારતમાં આવવાનું છે, આવી ગયું છે. અને એની એની જે મોટા મોટા બધા એમ કહે છે કે ફૂટબોલ જેવા મોટા મેદાનોમાં 5-5, 6-6 માળના એમના શોરૂમ હોય છે, ગાડીથી લઈને ટાંકણી સુધી બધું જ વેચે છે. અને બધું આ દેશમાં થવાનું છે. કેમિસ્ટો રજડી પડશે, દુકાનદારો રજડી પડશે, મોટો ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો છે બધા રજડી પડશે. અને આમની શોષણ કરવાની એક બહુ જ હોશિયારી ભરી ટેકનિક છે આ મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરોની. એ પેલાને ભાવ ઘટાડવા આવે, કારણ કે પછી દેશનો 15-25% માલ આ મોટા સ્ટોરો જ લેનારા થઈ જશે. એટલે એ પેલા વેપારીને ધીરે ધીરે એનો નફો એટલો બધો ઓછો કરાવશે. અને પછી એક દિવસ ઓફર આપશે કે મારી જમીન, મારું કારખાનું, એમાં તું મેન્યુફેક્ચરર, તારે પર્સન્ટેજ લઈ લેવાના, અમે તને ફિક્સ પગાર બાંધી આપીશું, ફિક્સ નફો બાંધી આપીશું, તારે એ નફા પર કામ કરવાનું. એટલે આજે જે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો છે એ બધા આવતા 10-15 વર્ષમાં વોલમાર્ટના મજૂરો થઈ જશે, એના મેનેજરો થઈ જશે. આજે ઘણા વેપારીઓએ કહ્યું કે અમારે તો દુકાનો બંધ કરીને વોલમાર્ટમાં કચરા પોતા કરવા નોકરી પર લાગી જવું પડશે. અને બને કે અમે દુકાન ચલાવીએ છીએ એના કરતાં ત્યાં કચરા પોતા કરનાર તરીકે અમને થોડોક વધારે સારો પગાર પણ મળે. પણ આ દેશમાં હવે મને એ થાય છે કે તમે ખાણો ખોદી ખાધી, ભારતના બહારના પોસ્કોને બધાને તમે તમારી ખનિજ સંપત્તિ લૂંટાવી રહ્યા છો, તમારી કુદરતી સંપત્તિ લૂંટાવી રહ્યા છો, જંગલની સંપત્તિ લૂંટાવી રહ્યા છો, બધું વેચી જ રહ્યા છો, વેચી જ રહ્યા છો. હવે કહો છો કે જે એરલાઇન્સ છે એમાં પણ FDI આવે. એટલે ભારતનો દરેક નાગરિક જે રૂપિયો વાપરે એ રૂપિયામાંથી 40-50 પૈસા પરદેશી કંપનીઓ બીજા દેશમાં લઈ જાય એવો કારસો ગોઠવ્યો છે. બહુ દુઃખ સાથે કહું છું, પણ આ દેશ વેચાઈ રહ્યો છે, ટુકડે ટુકડે તિનકા તિનકા કરીને આ દેશ વેચાઈ રહ્યો છે. અને આપણને બધાને ઊંઘમાં રાખવામાં આવે છે, પ્રગતિ થઈ પ્રગતિ થઈ. ભાઈ જો ખરેખર આ પ્રગતિ થઈ હોય તો આપણો રૂપિયો 54 રૂપિયા સુધી શું કરવા જતો રહ્યો ડોલર સામે? અને આ વોલમાર્ટો ને બધા આ અમેરિકન કંપનીઓ ને ઇટાલિયન કંપનીઓ આ દેશમાં આવશે તો આ રૂપિયો 60 રૂપિયા થઈ જશે, એમાં કોઈ મિનમેક નથી. તો હવે આપણે બધાએ શું કરવું? આ વિરોધ પક્ષો છેતરી રહ્યા છે, સરકાર છેતરી રહી છે, એ બધા જ પોલિટિશિયનોએ કારસો કર્યો છે કે આ દેશને આપણે વેચી ખાવો છે, લોકોને આપણે પરતંત્ર કરી દેવા છે. મને એ નથી સમજાતું કે એક ટાઈમ એવો આવે કે આ દેશમાં જે ઘઉં છે એનો 30% હિસ્સો 22% હિસ્સો વોલમાર્ટ પાસે જ હોય અને વોલમાર્ટ એમ કહે કે હવે અમારે 70 રૂપિયા કિલો ઘઉં વેચવા છે, ત્યારે તમે શું કરશો? એને તમે દેશમાં અનાજ ખરીદવાની છૂટ આપો છો, તમે અમને છેતરપિંડી કરી રહ્યા છો, બનાવી રહ્યા છો કે 30% હિસ્સો તો તમારે આ દેશમાંથી જ ખરીદવો પડશે, નાના વેપારીઓ પાસેથી જ ખરીદવો પડશે. પણ એનો હિસાબ કોણ રાખશે? એનું ઓડિટ કોણ રાખશે કે 30% પ્રમાણે ખરીદી થઈ કે નહીં? તો એ સર્ટિફિકેટ આ કંપનીઓએ જ આપવાનું, વોલમાર્ટે જ પોતાને સર્ટિફિકેટ આપવાનું કે અમે 30% પ્રમાણે આ બધું ખરીદ્યું છે અને સરકારે એને મંજૂર રાખવાનું. ભાઈ આ જે પરિસ્થિતિ છે, આપણે બધા જાગીએ. આ બધા જ રાજકીય પક્ષો પર, મીડિયા પર, ન્યાયતંત્ર પર આપણો જે ભરોસો છે, આપણને એમ છે કે કશુંક થશે, મીડિયા કંઈક કરશે, ન્યાયતંત્ર કંઈક કરશે, કોઈ કશું કરવાનું નથી. આપણે નિરાધાર છીએ, આપણું કોઈ છે નહીં એમ માનીને ચાલો. હવે આપણે ફરી એકવાર બહુ મજબૂત રીતે સ્વદેશી બનવું પડશે. જ્યારે વોલમાર્ટનો સ્ટોરનું ઉદ્ઘાટન અહીં થશે તો હું માનું છું કે વડોદરાની કંઈ 20 લાખની વસ્તીમાંથી 1-2 લાખ લોકો તો પહેલે જ દાડે જોવા મળશે કે વોલમાર્ટમાં શું છે, વોલમાર્ટમાં શું છે. અને પછી અહીં સસ્તું છે ના નામે આપણે ખરીદી શરૂ કરીશું. આજે જ, આજથી જ
આપણે એક સંકલ્પ કરીએ કે કંઈ પણ થશે મફત આપશે તો પણ મારે વોલમાર્ટનું પાણી પણ નથી પીવું, વોલમાર્ટનું શરબત નથી પીવું, વોલમાર્ટમાંથી કશું ખરીદવું નથી, મને મારા દુકાનદાર પાસેથી, મને ભારતના દુકાનદાર પાસેથી, મને ભારતીય કંપની પાસેથી મોંઘું મળશે તો હું મોંઘું લઈશ, હું દુનિયાની બીજી કંપનીઓને કારને બદલે હું મહેન્દ્રની કે ટાટાની કારમાં ફરવાનું પસંદ કરીશ, હું દેશમાં બનેલી કાર ખરીદીશ, હું દેશમાં બનેલું અનાજ ખરીદીશ, હું એવું સ્વીકારું છું, હું કોઈ અભણ કે સાવ એના જેવો માણસ નથી, કન્ઝર્વેટિવ, માનો કે કોઈ વસ્તુ ઇટાલીમાં જ બને છે, કોઈ ઇટાલિયન ફળ છે એ વોલમાર્ટમાંથી લેવું પડે કે બીજે કસેથી લેવું પડે, મારે કોઈ ઇટાલિયન ફળ નહીં ચાખવું એમ નથી કહેતો, પણ જ્યારે સફરજન ભારતમાં મળે જ છે, ભારતમાં ભારત સફરજનનું બહુ મોટું ઉત્પાદક દેશ છે, તો મારે શા માટે ભારતના સફરજન છોડી અને પેલા ઉપર સ્ટીકર લગાડેલા પરદેશી સફરજન શોધવા? હું તો આજે જાહેર કરું છું, જાહેરમાં પ્રતિજ્ઞા કરું છું કે વડોદરામાં, અમદાવાદમાં, ભારતમાં ક્યાંય વોલમાર્ટ ખુલશે, હું મારા આ શરીરમાં છું, જીવું છું, ત્યાં સુધી હું વોલમાર્ટમાં જઈને કે અમેરિકન કોઈ પણ મલ્ટી બ્રાન્ડ સ્ટોરમાં જઈને કે સિંગલ બ્રાન્ડ સ્ટોરમાં જઈને હું એક વસ્તુ નહીં ખરીદું, મફત મળતી હશે તો પણ હું કોઈ અમેરિકન સ્ટોરમાં લેવા નહીં જાઉં. મને આપણા જે ભારતના મોલ છે, અપના બજાર છે, કે ભારતના જે કોઈ અત્યારે આપણા ડિપાર્ટમેન્ટલ મોટા સ્ટોરો છે, એ મને લૂંટશે, મને ચીટ કરશે, મને માલ ખરાબ આપશે, ઓછો આપશે, મને નહીં બદલી આપે, મને પજાવશે, તો પણ આઈ વિલ પ્રિફર કે હું મારા દેશના બિરલાજીના મોલમાં જઈશ, ટાટાના મોલમાં જઈશ, હું ક્રોમામાંથી ખરીદીશ, હું મારા લોકલ વેપારી પાસેથી ખરીદીશ, પણ હું છેતરાઈને પણ હું મારા દેશ સાથે રહીશ, મારે બ્રાન્ડેડ વસ્તુ લેવા માટે, મારે સસ્તી વસ્તુ લેવા માટે વોલમાર્ટમાં નથી જવું. હવે આપણને આપણે જ બચાવવાના છે, કોઈ કોર્ટમાંથી મને હુકમો નહીં આવે, કોઈ વિરોધ પક્ષો આને આવતા રોકશે નહીં, જેમ મેં કહ્યું એમ ખાનગીમાં ગુજરાતમાં તો એમની જગ્યાઓ નક્કી થઈ ગઈ છે, એલોટમેન્ટો થઈ ગયા છે, કોકને નામે ખરીદીને મૂકી રખાય છે, જેવું આ છૂટ આવે એવું ગુજરાતમાં શરૂ થવાની છે. ભાજપ લાખ કહે, અડવાણી એમ કહે કે વોલમાર્ટ ભારતમાં આવશે અને હું ફાંસીએ લટકી જઈશ, તો પણ હું અડવાણીની વાત માનવા તૈયાર નથી, અને હું જાણું છું કે એવું કયા પછી પણ અડવાણી પાસે શું કારણ હશે કે મેં કેમ ફાંસી નાખી લીધી. એટલે હવે આપણે સ્વદેશી માટે જાગૃત થઈએ, આપણે ધીરે ધીરે નક્કી કરીએ કે સ્વદેશી કંપનીઓમાંથી જ વસ્તુઓ ખરીદીશું, સ્વદેશી મોલમાંથી જ વસ્તુઓ ખરીદીશું, અને આપણે આપણા દેશના ખેડૂતો સાથે, વેપારીઓ સાથે ઊભા રહીશું. કારણ કે પોલિટિકલી, લીગલી કોઈ રીતે આને આવતા અમે રોકી શકવાના નથી. આ વોલમાર્ટે ભારતી નામની એક ઇન્ડિયન કંપની સાથે કરાર કરી દીધા છે, એમનું બેનું જોઈન્ટ વેન્ચર આવવાનું છે. મને કહેવા દો કે આ ભારતી નામની જે ઇન્ડિયન કંપની છે એણે 2000 કરોડ રૂપિયા ફાળવી દીધા હશે મોડા બંધ કરવા. પછી ચાહે મીડિયાના હોય, ન્યૂઝપેપરોના હોય, વિરોધ પક્ષોના હોય, બોલકા નેતાઓના હોય, આરટીઆઈ વાળાના હોય, બધાના મોઢા બંધ કરી દેવા માટે, સંસદ સભ્યોને મોઢા બંધ કરવા માટે, વિધાનસભ્યોના મોઢા બંધ કરવા માટે 2-5 હજાર કરોડ રૂપિયા ફળવાઈ ગયા હશે, એનું ડિસ્ટ્રીબ્યુશન શરૂ થઈ ગયું હશે. એટલે જ્યાં પણ વિરોધ થશે ત્યાં એને બંધ કરવામાં આવશે, જ્યાં પણ એને પડકારવામાં આવશે ત્યાં પહોંચી વળવામાં આવશે, અને આ જે આપણા રાજકારણીઓ છે જે બધું વેચવા બેઠા છે, દેશ વેચવા બેઠા છે, એ આ કરીને રહેવાના છે. હવે વાત આપણા પાસે આવી ગઈ છે, નાઉ બોલ ઇઝ ઇન અવર કોર્ટ, આપણી બાજુ બોલ આવી ગયો છે, એમણે તો બધી ચાલ ચાલી લીધી છે,
ગમે તે થાય, આજે બહુ મને ખબર નથી વડાપ્રધાન સાથેની મિટિંગનું શું પરિણામ આવશે, પણ થોડું આમ તેમ કરીને 10 લાખને બદલે 20 લાખની વસ્તીએ લાવો, 30 લાખની વસ્તીએ લાવો, 4 મેગા સિટીઝ છે એમાં જ લાવો, એવું કંઈ પણ સમાધાન આજે નહીં તો આવતા અઠવાડિયામાં નીકળી જવાનું છે અને આ સ્ટોર આવવાના છે. તો ચાલો આજે આપ બધા જે મને સાંભળી રહ્યા છો એ પણ મનોમન નક્કી કરી લે, જાહેર કરે કે ગમે તે થશે. હું તો આજે જાહેરાત જાહેરમાં કહું છું કે વોલમાર્ટની અંદર દુનિયાની સૌથી સસ્તી ને સૌથી મોટી વસ્તુ વેચાશે તો પણ હું વોલમાર્ટમાં કે અમેરિકન મોલમાંથી, ભારતમાં આવેલા અમેરિકન મોલમાંથી ક્યારેય પણ હું પ્રવેશી જ નહીં, હું જોવા પણ નહીં જાઉં કે વોલમાર્ટમાં શું છે. કારણ કે મને ખબર છે કે આ માયાવી લોકો છે, માયાવી નગરી છે. તમે વોલમાર્ટ જોવો આવો અને કૂપનો મેળવો, 5,000ની 2,000ની એવી બી જાહેરાતો થશે કે જસ્ટ કમ ઇન, કશું ખર્ચશો ખરીદશો નહીં, અને 6 મહિના પછી તમે વોલમાર્ટમાંથી 1,000 રૂપિયાની વસ્તુ મફત ખરીદી શકશો, તમને જોવાના પણ પૈસા આપશે. પણ આપણે નક્કી કરીએ કે કોઈ પણ સંજોગોમાં હવે આપણે જાગીએ, આપણે જાતે કરીએ, બધું સરકાર કરશે સરકાર કરશે ન કરીએ. સરકાર આપણને વેચી દેવા માંગે છે, સરકાર આપણને કોઠા પર બેસાડી દેવા માંગે છે, સરકાર આપણા દેશની ઇજ્જત કાઢવા માંગે છે. તો હવે આપણી જવાબદારી છે કે આપણે ઈમાનદાર રહીએ, આપણે આપણા દેશને વફાદાર રહીએ, આપણે આપણા દેશ માટે આપણે જાતે કશું કરીએ. અન્ના કરશે, વિરોધ પક્ષો કરશે, કોઈ કશું નહીં કરે, આપણે કરીએ. આપણે નક્કી કરીએ આજે કે આનો વિરોધ કરવાનો એક જ રસ્તો છે. આ દેશના 50 કરોડ, 60 કરોડ, 70 કરોડ લોકો નક્કી કરી દે કે અમે વોલમાર્ટમાં પગ જ નથી મૂકવાના. વોલમાર્ટનું નામ છે, મને બાકીની કંપનીઓના નામ ખબર નથી. આવી જે 5, 50, જે 100 મોટી કંપનીઓ આવે એમાં આપણે પગ જ ન મૂકીએ એવી પ્રતિજ્ઞાઓ શરૂ કરીએ, અને એ જ એમને ડિફીટ કરવાનો રસ્તો છે, દેશને બચાવવાનો રસ્તો છે એવું મને લાગે છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે આપણે ફરી મળીશું.